માં પ્રથમ નોર્તે કાગવડ થી ખોડલધામ મંદિર સુધી પદયાત્રા યોજાઈ। પદયાત્રામાં નરેશ પટેલ અને ટ્રસ્ટી ઉપસ્થિત। નરેશ પટેલે માં ખોડલની આરતી કરી પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું। ધારાસભ્ય લલિત વસોયા પણ પદયાત્રામાં જોડાયા। પદયાત્રા ખોડલધામ પહોંચ્યા બાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું। નવરાત્રી દરમિયાન દરરોજ માતાજીને અવનવા શણગાર હવન ધ્વજારોહણ થશે। બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પદયાત્રામાં જોડાયા। ખોડલધામ પદયાત્રામાં માઈ ભક્તો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા। નરેશ પટેલ લલિત વસોયા કાગવડથી ખોડલધામ પદયાત્રામાં જોડાયા। પ્રથમ નોરતે મારા સૌને જય માં ખોડલ, જય માતાજી। ખોડલધામની પરંપરા અનુસાર આજે પણ પહેલા નોરતે કાગવડથી ખોડલધામ સુધીની પદયાત્રા સંપન્ન થઈ છે। હજારો ભાવિકોએ આમાં યાત્રામાં ભાગ લીધો છે અને આ તકે આ પવિત્ર દિવસે હું માં ખોડલને માતાજીને પ્રાર્થના કરું છું કે બધા આખા વિશ્વમાં શાંતિ આપે અને સૌને નિરોગી રાખીને આનંદ કરાવે એવી માં ખોડલ પાસે પ્રાર્થના કરું છું। નવરાત્રિ દરમિયાન આખા ગુજરાતમાં ખોડલધામના નેજા હેઠળ 25 ગરબીઓનું આયોજન છે। એમાં 9 દિવસથી લઈ અને 15 દિવસની ગરબીઓનું આયોજન છે। તો આખા ગુજરાતની અંદર અલગ અલગ જિલ્લાની અંદર આ ગરબીનું આયોજન છે। સાથે સાથે બ્લડ કેમ્પો છે અને ઘણા બધા વૃક્ષારોપણના કાર્યક્રમો છે। એટલે સમાજલક્ષી કાર્યક્રમ એક તહેવાર સાથે જોડાય એનો પણ પ્રયાસ ખોડલધામે આજ ફરે કરેલ છે।